આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી, જેમાં આ સભાને નિહાળવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી પણ પહોંચ્યા છે. ભીખાભાઈ રબારી અને ઋત્વિક જોશી બંને બજેટની જે સભા છે તેને નિહાળી છે, પ્રેક્ષક ગેલેરીમાં બેઠા છે. પ્રેક્ષક ગેલેરી ખુલ્લી છે એવું મીડિયાના માધ્યમથી ખબર પડી, પણ કોર્પોરેશનના સત્તાધીશોને કહેવાનું કે પ્રજા માટે પણ પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખો, થોડી જાહેરાત લગાવો. જે મોટા મોટા હોર્ડિંગો જે આ લોકો જે સરકારની જાહેરાતો મારે છે, એવા હોર્ડિંગ એવા પણ મારવા જોઈએ કે પ્રેક્ષક ગેલેરી પ્રજા માટે ખુલ્લી છે. વાત એવી છે કે વડોદરા શહેરમાં જે હરણી બોટ કાંડનો જે બનાવ બન્યો, દુઃખ એ વાતનું છે કે સત્તાપક્ષ એવા આટલા ગંભીર મુદ્દાને સાઇડલાઇન કરે છે, ઇગ્નોર કરે છે. અને જે મુદ્દા પર ખરેખર ચર્ચા થવી જોઈએ, આજે હરણી બોટ કાંડમાં તમે જુઓ કે જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા, 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા, કોર્પોરેશનની માલિકીનું તળાવ, અને એમાં પણ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે મૌન રહે, બોલે નહીં. અને ખાસ કરીને મને તો બીજેપીના જે કાઉન્સિલર મિત્ર, મેં સમાચાર પત્રમાં વાંચ્યું કે એમને જે હરણી બોટ કાંડનો મુદ્દો ઉઠાવ્યો, અભિનંદન આપું છું એમને કે પ્રજાએ ચૂંટાઈને મોકલ્યા છે અને બીજેપીના એક કાઉન્સિલરને ખબર છે કે ભાઈ પ્રજા માટે બોલવું પડે, એવા કાઉન્સિલરને પણ અભિનંદન. વિપક્ષ તરીકે અમારા સાથે સાથ કોર્પોરેટના મુદ્દાને લઈને તમે જુઓ કે 2 દિવસ પહેલાં સભા છે ત્યારે પણ, આજે પણ જે હરણી બોટ કાંડના મુદ્દા પર અમારા સિનિયર કાઉન્સિલર જ્યારે વાત મૂકી, એ બાબતની ચર્ચા જ નહીં ને સીધો જમવાનો બ્રેક. એટલે આવા ગંભીર મુદ્દા પર આ લોકો જે સત્તાનો નશો અને જાડી જામડીના થઈ ગયા છે, અભિમાન આવી ગયું છે, આજે માનવતા પણ ભૂલી ગયા છે અને સત્તાના નશામાં ભાન પણ ભૂલ્યા છે. અરે કોંગ્રેસ પક્ષ તો અમે વિપક્ષ તરીકે અમારી ફરજ નિભાવીશું. અમે આ હરણી બોટ કાંડના મુદ્દા પર વડોદરા ન્યાયયાત્રા શરૂ કરી છે, વોર્ડ વાઇઝ અલગ અલગ વોર્ડમાં જઈએ છીએ અને પ્રજા સુધી આ મુદ્દો લઈ જઈને પ્રજામાં જાગૃતિ આણવાનો પ્રયત્ન કરીશું. બજેટ લક્ષી જે મિટિંગ છે એમાં કરોડ રૂપિયાનો તાયફા આપણે વખતે ઓન પેપર જાહેરાત થાય કે આટલા રૂપિયાનું બજેટ, આટલા રૂપિયા બજેટ. ભૂતકાળમાં વડોદરાને શાંઘાઈ બનાવવાની વાત હતી, પણ વડોદરાની હાલે સાંધા વાળી કરી નાખી આપણે સૌ જાણીએ છીએ. અને આજે પણ પ્રજા જે વેરો ભરે છે, આજે રોડ રસ્તાથી માંડીને ડ્રેનેજ પાણીને આ બધી સમસ્યાઓ, જે વેરો ભરે છે સામે વેરાનું વળતર નથી મળતું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, 25 વર્ષથી એક જ પક્ષ સત્તામાં છે, એમના મેયર છે, એમના ધારાસભ્યો છે, તે છતાં આ લોકો વડોદરામાં આવું આયોજન નથી કરી શકે, એ વાત દુઃખ છે. પ્રજાલક્ષી બજેટ હોવું જોઈએ અને પ્રજાને ખરેખર એમાં ન્યાય મળે એવો વિચાર હોવો જોઈએ.